विद्यार्थी मित्रों आज आप एक अगत्य मुद्दा की बात करना छे जे धोरण 10 ની અંદર પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે તો ધોરણ 10 ની અંદર પ્રશ્ન નંબર 39 ચાર ગુણ પ્રશ્ન નંબર 39 છે ચાર ગુણ એમાં ત્રિકોણના જે પ્રમેય આવે છે એ પ્રમેયમાંથી એક પ્રમેય તમારે લખવાનો હોય છે માર્ક 2020 ની અંદર ગયા વર્ષે પાયથાગોરસનો પ્રમેય પૂછાણ હતું જે મેં આગળના વિડીયોમાં તમને સાબિત કરેલું છે आज आप धोरण 10 चेप्टर नंबर 6 त्रिकोण एम अपने प्रमेय साबित करना चाहिए जे प्रश्न नंबर 39 अने 4 गुण नो पूछे प्रमेय 6.9 पहेलुं पायथागोरस नो प्रतीक प्रमेय साबित करो पहेलुं छे पायथागोरस नो प्रतीक प्रमेय साबित करो अथवा बीजी कई रीते पूछे अथवा बीजी त्रिकोण में जो कोई एक बाजुनो वर्ग बाकी बे बाजुओना वर्गोना सरवाळा बराबर होय तो पेली बाजुनी सामेनो खूणो काटखूणो होय आवुं तमने पूछी शके अथवा त्रीजी रीत छे के त्रिकोण एबीसी में एसी वर्ग बराबर एबी वर्ग वत्ता बीसी वर्ग होय तो साबित करो खूणो बी काटखूणो होय आ तमने त्रण रीतना पूछी शके ઘણી વખત અહીંયા તમને નામ ફેરવી નાખે એમએન આપી દઈએ પી ક્યુની જગ્યાએ બી એબી ની જગ્યાએ પી ક્યુ આપી દઈએ ખૂણો બી ની જગ્યાએ ખૂણો સી આપી દઈએ એક્સ વાય ઝેડ આપી દઈએ તમને નામ ખાલી બદલાવી શકે પ્રમેય બદલાય નહીં ખાલી એબી ની જગ્યાએ એમએન આવી જાય અહીંયા ઓ એમ આવી જાય એવા નામ ફેરવી નાખે અહીંયા ઓ ખૂણો કાટ ખૂણો સાબિત કરો એવું પૂછીએ હવે પક્ષ તો પક્ષ ની અંદર મેં તમને શીખવાડ્યું કે જો અને તો ની વચ્ચેનો ભાગ હોય છે જો અને તો ની વચ્ચેનો ભાગ હોય છે પક્ષમાં આવશે અહીંયા છે ત્રિકોણ એબીસી માં એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ આપણે પક્ષમાં લખ્યું ત્રિકોણ એબીસી માં એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ આટલું અહીંયા ક્યાંય પૂછે પક્ષમાં જે સાબિત કરવાનું છે એ સાધ્યમાં લખવાનું જે સાબિત કરવાનું છે એ સાધ્યમાં તો સાધ્ય ખૂણો બી કાટ ખૂણો છે અથવા તમે લખી શકો ખૂણો બી બરાબર 90 આવું પણ લખી શકો ખૂણો બી બરાબર 90 અંશ સાબિત કરવાનું છે સાધ્યમાં અને જોથી તોની વચ્ચેનો ભાગ છે એ પક્ષમાં લખવાનો હવે આપણે આકૃતિ જોઈએ એ બી સી આ ખૂણો બી છે કાટખૂણો સાબિત કરવાનો છે અત્યારે કાટખૂણો છે એ આપણને ખબર નથી તે ખાલી રાખ્યું છે અહીંયા કાટખૂણો નિશાની નથી કરી અહીંયા કાટખૂણો નિશાની નથી કરી આપણે સાબિત કરશું પછી કરશું આ આકૃતિ હવે સાબિતી સાબિતીની અંદર તમે પેલા પક્ષની લીટી છે એ ફરીથી લખી શકો છો આ પક્ષની લીટી છે અહીંયા લખી શકો લખવી હોય તો ભલે ન લખો તો પણ ચાલે ત્રિકોણ PQR રચો તમારે ત્રિકોણ PQR દોરવાનો છે જેમાં એવો ત્રિકોણ બનાવ છે એબી બાજુ છે એટલે પી ક્યુ અથવા પી ક્યુ બરાબર એબી લખો એબી બરાબર પી ક્યુ બધું એક જ છે બીસી બરાબર ક્યુઆર અથવા ક્યુઆર બરાબર બીસી આવું પણ તમે લખી શકો હવે આપણે એવો ત્રિકોણ ભરીએ જેમની એબી બાજુ છે આ એબી બાજુ જેવડી છે એવડી જ બાજુ પી ક્યુ લેવાની છે બીસી બાજુ જેવડી છે એવડી ક્યુઆર
બીજી બાજુ જે હોય છેવડી હવે કયો ખૂણો કાટખૂણો છે આ કાટખૂણો આને જોડી દઈએ આ ત્રિકોણ બની ગયું હવે ત્રિકોણ BQR માં કયો ખૂણો કાટખૂણો છે ત્રિકોણ PQR માં આની વાત કરીએ છીએ ત્રિકોણ PQR માં કયો ખૂણો છે એ કાટખૂણો છે માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર પાયથાગોરસના પ્રમેય અનુસાર જે આપણે આગળના વિડીયોની અંદર સાબિત કર્યું હતું એમાં પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ એટલે કર્ણ છે પિયર કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુને કર્ણ છે આ કાટખૂણો છે એની સામેની બાજુને કર્ણ કહેવાય કર્ણ પિયરનો વર્ગ બરાબર બાકીની બાજુ એટલે પી ક્યુ નો વર્ગ વત્તા ક્યુઆર નો વર્ગ આવું થાય ફરીથી અહીંયા લખું છું PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ અહીંયા લખ્યું છે એ ફરીથી લખ્યું આ તમારે લખવાની જરૂર નથી તો દેખાય ન એટલા માટે લખ્યું છે માટે PR નો વર્ગ બરાબર અહીંયા આપણે કીધું છે હવે PR નો વર્ગ બરાબર અહીંયા જુઓ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ અહીંયા છે AB નો વર્ગ વત્તા BC નો બરાબર AC નો વર્ગ હાલ પક્ષમાં આપ્યું છે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર થાય AC વર્ગ તો અહીંયા પણ છે AB વર્ગ વત્તા BC વર્ગ AB વર્ગ વત્તા BC વર્ગ હોય તો AC વર્ગ લખી શકો તો AB વર્ગ વત્તા BC વર્ગ એટલે લખી શકીએ આપણે AC વર્ગ કૌંસમાં લખીએ પક્ષ પરથી પક્ષ પરથી હવે અહીંયા આની ઘાત બે છે આની ઘાત પણ બે છે ઘાત સરખી તો આધા સરખા માટે PR બરાબર AC આની મુજબ થાય કે બે ની ઘાત સરખી હોય તો આધા સરખા થાય PR બરાબર AC બીજી રીત છે વર્ગ છે આ બધું વર્ગમૂળ કરો તો AC નું વર્ગમૂળ થાય AC વર્ગ નું વર્ગમૂળ થાય AC વર્ગ છે આ બધું વર્ગમૂળ કરીએ વર્ગ કાઢે એટલે આ બધું વર્ગમૂળ થાય AC વર્ગ નું વર્ગમૂળ થાય AC બીજો નિયમ આ છે ઘાત સરખી છે તો આધા એટલે PR બરાબર AC હવે આપણને PR બરાબર AC મળી ગયું છે હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ત્રણ વસ્તુ છે AB બરાબર PQ બીજો અહીંયા છે BC બરાબર QR ત્રીજો અહીંયા છે AC બરાબર PR આ ત્રણે સાબિત થઈ ગયું આ બે તો આપણે લીધું હતું ત્રિકોણ દોરવા માટે ત્રીજો આપણે PR બરાબર AC
साबित कर माटे एकरूपता नी શરત મુજબ એની શરત મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR થાય ત્રણેય બાજુ લખી છે એટલે આ શરત મુજબ ત્રિકોણ છે બે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR છે એ એકરૂપ ત્રિકોણ થાય માટે હવે જો અહીંયા આની બાજુ આ બાજુ બે લખી આ બાજુ લખી એસી અને આ બાજુ લખી છે એટલે એકરૂપતાની બાબા શરત મુજબ આ બે ત્રિકોણ છે એકરૂપ થાય માટે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ એ કઈ શરત તો કે બાખુભા બાખુભા એટલે બાજુ ખૂણો બાજુ અહીંયા જુઓ આ બાજુ આ બાજુ લખી છે આ બાજુ આ બાજુ લખી છે આ ખૂણો હરખો થાય આ જે ખૂણો છે ઇન ખૂણો આ બે ખૂણો હરખા થાય એટલે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બાખુબા શરત મુજબ આ બે ખૂણા હરખા થાય બાખુબા આ બાજુ આ બાજુ આ ખૂણો આ ખૂણો આ બાજુ આ બાજુ માટે ખૂણો ક્યુ બરાબર લેવું ખૂણો ક્યુ તમે લેવું અહીંયા જ કીધું છે આજે સાબિતીમાં આપણે આપ્યું હતું પેલા ત્રિકોણ લઈ જવામાં ખૂણો કયો છે કાટખૂણો છે એટલે આપણે ખૂણા બી ની જગ્યા આપણે લખેલી છે 90 હવે ખૂણો બી અને ખૂણો કયો તો બે હરખા છે જો ખૂણો કયો 90 ન હોય તો ખૂણો બી એ પણ 90 નો થાય માટે ખૂણો બી કાટખૂણો થાય ખૂણો બી અને ખૂણો કયો હરખા છે ખૂણો ક્યુ 90 નો છે તો ખૂણો બી પણ 90 નો થાય અને ખૂણો બી 90 નો થાય તો કાટખૂણો થાય મિત્રો આ કેનો પ્રમેય છે ફરીથી એક વખત સમજાવી દઉં સાબિતી ત્રિકોણ PQR રચો જેમાં ક્યુ ખૂણો છે કાટખૂણો આ પ્લસ ત્રિકોણ બન્યો ક્યુ ખૂણો છે કાટખૂણો AB બરાબર PQ આ બાજુ છે એવડી જ આ બાજુ લેવાનું BC બરાબર QR આ BC છે એવડું જ QR દોરવાનું ત્રિકોણ PQR માં ક્યુ ખૂણો કાટખૂણો છે અહીંયા છે હવે પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ PQR કાટખૂણો છે ક્યુ ખૂણો કાટખૂણો છે એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ આ લીટીને ફરીથી અહીંયા લખી છે PR નો વર્ગ આ એક PQ છે એના બરાબર આવ્યું છે બી એટલે આપણે લખ્યું AB નો આ વત્તા QR છે એના બરાબર આવ્યું છે BC એટલે આપણે લખ્યું BC નો AB વર્ગ વત્તા BC વર્ગ AB વર્ગ વત્તા BC વર્ગ પક્ષ માં AB વર્ગ વત્તા BC વર્ગ 80 આની જગ્યાએ લખ્યું 80 નો વર્ગ હવે બે બાજુ વર્ગ છે એટલે આધાર સરખા થાય ઘાત સરખી એટલે આધાર PR બરાબર 80 હવે ત્રણ બાજુ લખી છે અહીંયા અહીંયા અને અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB બરાબર PQ BC બરાબર QR AC બરાબર PR માટે એકરૂપતાની બા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થાય માટે ખૂણો B અને ખૂણો Q હરખા થાય બાખુબા શરત મુજબ આ બાજુ આ ખૂણો આ બાજુ આ બાખુબા શરત મુજબ ખૂણો B અને ખૂણો Q છે હરખા થાય ખૂણો Q તો 90 નો છે અહીંયા જ કીધું હતું કાટ ખૂણો છે ખૂણો Q 90 નો છે માટે ખૂણો B પણ 90 નો થાય ખૂણો B 90 નો હોય તો એ કાટ ખૂણો થાય મિત્રો આ પ્રમેયને વ્યવસ્થિત જોઈ અને એક વખત ઘરે નોટબુકમાં સાબિત કરજો